કાર્યાલય ના ઇશારે લાંચ આપવામાં આવી છે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચારે તરફ સર્વવ્યાપી બન્યો છે ગુજરાતના મુખ્યમંત્રી જાહેરાતો તો ખૂબ મોટી કરે કે ભ્રષ્ટાચાર ને નાબૂદ કરીશું અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામેની લડાઈ મજબૂતાઈથી લડીશું પણ આજે એમના પોતાના હોમ ટાઉન રાજકોટમાં સરકારી તંત્ર દ્વારા પોતાની વાહવાહી કરવા માટે પત્રકારોને ચેકના માધ્યમથી પચાસ પચાસ હજાર રૂપિયાના ચેક આપી અને વાહવાહી કરવા માટે લાંચ આપવાનો પ્રયત્ન થયો છે એનાથી સ્પષ્ટ છે કે ગુજરાતમાં આજે સરકારનો પ્રશાસન પર કંટ્રોલ નથી રહ્યો ભ્રષ્ટાચારીઓને સરકારની કોઈ પણ જાતની બીક નથી રહી હું તો માનું છું કે મુખ્યમંત્રી કાર્યાલયના ઇશારે સરકારની વાહવાહી કરવા માટે રાજકોટમાં કલેક્ટરના માધ્યમથી જે રીતે આઠ જેટલા પત્રકારોને પચાસ પચાસ હજારની ની લાંચ આપવાનો અને એ પણ ચેકના માધ્યમથી આ ગુજરાતના ઇતિહાસમાં પહેલો બનાવ હશે કે ચેકના માધ્યમથી કોઈ સરકારી અધિકારી પત્રકારોને લાંચ આપવાનો પ્રયાસ કરે એનાથી સ્પષ્ટ છે કે આ ભ્રષ્ટાચારી સરકાર છે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનારી સરકાર છે અને ભ્રષ્ટાચારમાં ને ડામવામાં નિષ્ફળ રહેલી સરકાર છે